આગળના વિડીયોમાં યુનિટ નંબર 2 આપણે ઓલરેડી પૂરો થઈ ગયો છે, એના ફોટા બી આવી ગયા છે, એક્ટિવિટી લખવાની છે નોટબુકમાં, બરાબર. હવે આગળનો યુનિટ નંબર 3, વોટ વેર યુ ડુઈંગ. ટેક્સ્ટબુક હોય તો ઓપન કરવાની છે, ના હોય તો લઈ લેવાની છે, બરાબર. એમાં એક એક્ટિવિટી નંબર પહેલી છે, એમાં પિક્ચર આપ્યું છે, પિક્ચરના આધારે તેનું વર્ણન આપણે કરવાનું છે. તો કેવી રીતે કરશું? પહેલો ક્વેશ્ચન છે, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર. પિક્ચરની અંદર તમને શું દેખાઈ રહ્યું છે? તો આઈ સી અ જાયન્ટ વ્હીલ. પિક્ચરની અંદર આપણને જાયન્ટ વ્હીલ દેખાય છે. જાયન્ટ વ્હીલ, મેરીગોરા, બે પ્રકારના શું આવે છે? ચકડોળ આવે છે. જે જાયન્ટ વ્હીલ હોય છે મોટું ઊંચું હોય છે, જ્યારે મેરીગોરાઉન્ડ છે રાઉન્ડ તરફ હોય છે અને ગોળ ગોળ આ રીતે ફરતું હોય છે. ઓકે, હવે બીજું છે, વેર ઇઝ ઇટ ફાઉન્ડ. તે ક્યાં છે? તો ઇટ ઇઝ ઇન ફેર, મેળાની અંદર. હેવ યુ એવર ટેકન અ રાઈડ ઇન ઇટ? તમે કોઈ દિવસ રાઈડ લીધી છે? કોઈ દિવસ તમે ચકડોળમાં બેઠા છો એવું પૂછે છે. તો બેઠા હોય તો હા લખો, ના બેઠા હોય તો નો. ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઈડિંગ ઓન ઇટ. જો તમે રાઈડમાં બેઠા હોય તો એનો જે અનુભવ જે છે એ તમારે લખવાનો છે. આવડતો હોય તો લખવાનું, બાકી તો લેફ્ટ કરવું છે, બેટ્સમેન છોડી દેવાનું છે. પેજ ટર્ન કરવાનું છે. યુનિટ નંબર, સોરી, એક્ટિવિટી નંબર 2, રીડ ધી સ્ટોરી. સ્ટોરી વાંચવાની છે. આમાંથી આપણને ઘણું એક બોધપાઠ સમજાવવા માંગે છે, તો એ આપણે ધ્યાનથી સાંભળવાનું છે. વી નો ક્લાઇમ્બડ અપ અ ટ્રી. વી નો ક્લાઇમ્બડ, ભૂતકાળનું રૂપ આપેલું છે. એ વૃક્ષ ઉપર ચડે છે. સાથે સાથે હું ન્યુ વર્ડ્સ પણ લખતી જઈશ બોર્ડ ઉપર, એ તમારે જોડે લખવાના છે. હવે અહીંયા તમે એવું કહેશો, ટીચર અહીંયા ક્લાઇમ્બડ આપ્યું છે, તમે ક્લાઇમ્બ લખો છો તો કેવી રીતે થશે? તો આપણે ક્લાઇમ્બડ લખવા નથી, ભૂતકાળનું રૂપ લખવાના નથી. આપણે તો જે મૂળ રૂપ આપેલું હોય એ મૂળ રૂપમાં જ એ લખવાના છે. તો પહેલો વર્ડ શું થશે? ટુ ક્લાઇમ્બ. પડે તો નીચે પડે પડે ને પડે તો શું
એ ડાળી નીચે પડી ગઈ અને એ પોતે પણ ડાળીની સાથે નીચે પડીને એનો પગ જે હતો એ ભાગી ગયો. તો આપણે શું સમજવાનું કે કોઈ વખત આપણને કોઈ મોટા કંઈક એડવાઈસ આપતા હોય, આપણે બહુ મસ્તી કરતા હોય, કુદમકુદ વધારે કરતા હોઈએ, તો આ વસ્તુનું ધ્યાન રાખો કે કોઈ કંઈ કહે છે તો આપણે થોડું શાંત બેસવું પડે. બધી જગ્યાએ આપણી બુદ્ધિ ચાલે નહીં, બરાબર. હવે સામેનો પાઠ છે એક્ટિવિટી નંબર 3. સાતમા ધોરણમાં આપણે લેટર રાઇટિંગ કરતાં શીખી ગયા છે અને એ જ વસ્તુ અહીંયા ફોલો કરવાની છે, એટલે કે કઈ રીતે એની તારીખ લખવી, એડ્રેસ કેવી રીતે લખવું. આપણે કોને લેટર લખી રહ્યા છીએ તો ઉપર ટાઇટલ મારવું, ક્યાંથી લખીએ છીએ એ પણ લખવાનું છે, અંદર કેવી રીતે સુબોધન કરવું, સંબોધન કેવી રીતે કરશું. આપણે આપણા મિત્રને લખીએ તો ડિયર, આપણા મમ્મી પપ્પાને લખીએ અથવા તો આપણા અંકલ આંટીને લખીએ, નાના નાનીને લખીએ તો રિસ્પેક્ટેડ, ટીચરને લખીએ તો રિસ્પેક્ટેડ, એવી રીતે સંબોધન કરતાં પણ આપણે જોડે જોડે શીખવાનું છે. ઓકે. ટીના લિવ્સ ઇન ટાઉન કોલ્ડ હાર. ટીના એક ટાઉનમાં, નાના શહેરમાં રહે છે. ટાઉન, વિલેજ અને સિટી આ ત્રણેયમાં ડિફરન્ટ હોય છે. વિલેજ એટલે ગામ હોય તો તમને બધાને ખબર છે. ટાઉન, ટાઉન અને સિટીમાં શું ડિફરન્ટ? આપણે અમદાવાદની જો વાત કરીએ તો આપણો અમદાવાદ જે છે સિટી કહેવાય અને ટાઉન કોને કહેવાય કે જે ગામડા કરતાં મોટું હોય, બધી વસ્તુ અવેલેબલ હોય, પણ સિટી કરતાં કેવું હોય ના. એના માટે આપણે કયું વર્ડ યુઝ કરતા હોઈએ છીએ? ટાઉન શબ્દ વાપરતા હોઈએ છીએ. તો અહીંયા હાલોલની વાત છે, તમે જોયું હશે પાવાગઢની નજીક હાલોલ આવેલું. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય અ સ્મોલ વિલેજ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. સરાઉન્ડેડ બાય, સરાઉન્ડેડ બાય એટલે ચારે તરફથી ઘેરાય. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ એટલે કે ચારે બાજુ નાના નાના ગામડાઓથી ઘેરાયેલું છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા અને તે બરોડાથી, વડોદરાથી દૂર છે. લાસ્ટ વન, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. છેલ્લા મહિને ટીનાએ ગામડાની અંદર મેળા ભરાય, તમને ખબર છે શ્રાવણ માસની અંદર આપણે નાના નાના જન્માષ્ટમીનો મેળો, પછી એ બીજા ઘણા બધા મેળા આવતા હોય છે. આપણે શિવરાત્રિનો મેળો ભરાય છે, તમને ખબર હશે કે જૂનાગઢની અંદર શિવરાત્રિના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે. જન્માષ્ટમીનો મેળો આપણે દ્વારકા હોય છે, રાજકોટ ને સાઈડ બહુ બધા મેળાઓ ભરાવતા હોય છે. તો એવો જ અહીંયા એક ગામડાનો એક મેળો ભરાયો છે નિયર હાલોલ, એટલે કે હાલોલ નજીક કોઈ ગામડું હશે એ ગામડાની અંદર એક મેળો ભરાયો છે અને ત્યાં ટીના આ મેળામાં જાય છે. આફ્ટર અ ફ્યુ ડેઝ, કેટલાક દિવસ પછી, હી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડાક દિવસ પછી ટીનાએ બીજા મેળાની મુલાકાત લીધી. ટ્રેડ ફેર, ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળો. હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા, તારી ધોલાવીરાની મુલાકાત
તે જે લીધી એ વાંચી અને તે જે વર્ણન કર્યું વાંચીને મને આનંદ થયો. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ. મેં છેલ્લા મહિને બે જુદા જુદા મેળાની મુલાકાત લીધી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને હું તને તેના વિશે કહું છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પહેલાં મેં ગામડાની અંદર જે મેળો ભરાય છે એની મુલાકાત લીધી. હવે અહીંયા એક નવો શબ્દ છે બિટવીન. બિટવીન એટલે વચ્ચે. બિટવીન એટલે શું થાય ગુજરાતી? વચ્ચે. અને અમોંગ, એ એમ ઓ એન જી, અમોંગ એટલે પણ શું થતું હોય છે? વચ્ચે. તો બંને વર્ડ્સ યુઝ ક્યારે કરવાના? તો ફક્ત બે જ વસ્તુની વાત થતી હોય, કોઈ પણ વસ્તુ બે વસ્તુની વચ્ચે જ છે એવું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે શું વપરાતું હોય છે? બિટવીન વપરાય છે. પણ બે કરતાં વધારે, બે કરતાં વધારે વસ્તુ વચ્ચેની જ્યારે વાત થતી હોય ત્યારે અમંગ વપરાતો હોય છે. હવે તમારા ક્લાસ ટીચર જે છે કે કોઈ ટીચર છે, હવે ક્લાસની અંદર ચોકલેટો લઈને આવે અને એવું કહે છે ચલો બધા બાળકો વચ્ચે વહેંચી દો, ત્યારે શું વપરાય? અમંગ વપરાતું હોય છે. પણ જ્યારે એવું કે ટીચર ચલો મારા ઇંગ્લિશના સબ્જેક્ટમાં સૌથી પહેલાં સૌથી વધારે ને એના પછીના બે વિદ્યાર્થીઓને, એકને 39 માર્ક્સ છે બીજાને 39, તો જેને વધારે માર્ક્સ લીધા હોય બે વિદ્યાર્થી એને જ આપવાના છે. તો જ્યારે બે જ સ્ટુડન્ટને વાત થતી હોય કે બે વ્યક્તિની વાત થતી હોય ત્યારે ફક્ત અને ફક્ત શું વપરાતું હોય છે? બિટવીન વપરાતું હોય છે. બધા બાળકો હશે ત્યારે એમાં વપરાશે, બે બાળકો હશે, બે વસ્તુ બાળક કોઈ પણ ત્યારે શું વપરાતું હોય છે? બિટવીન વપરાતું હોય. વી વેન્ટ ધેર ઇન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષા દ્વારા પહોંચ્યા. ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. બે મંદિર હતા આઉટસાઇડ ઓફ વિલેજ, એટલે ગામની બહાર, ગામથી થોડી દૂર બે મંદિર હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું મારા પેરેન્ટ્સ દ્વારા અથવા તો મારા પેરેન્ટ્સ મમ્મી પપ્પા સાથે ત્યાં પહોંચી. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચી ગયા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. સામ સામે બે મંદિર હતા, વચ્ચે જગ્યા હતી, સ્પેસ હતી, એટલે કે ગ્રાઉન્ડ હતું, ત્યાં આખો મેળો ભરાયો છે. અહીંયા પણ બિટવીન વાપર્યું છે, બે મંદિરની વચ્ચેની વાત થઈ છે. ઓકે. ધેર વેર મેની શોપ, ટોય શોપ, સ્વીટ શોપ એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઈટમ. ત્યાં ઘણી બધી દુકાનો હતી, લાઈક દાખલા તરીકે કેવી ટોય શોપ, રમકડાની દુકાન, મીઠાઈની દુકાન, કલરફુલ બજાર એટલે રંગબેરંગી કલર આખું બજાર ભરેલું હતું. ઓફ હાઉસહોલ્ડ આઈટમ, હાઉસહોલ્ડ એટલે કે ઘર ઉપયોગી. મેરીગો રાઉન્ડ જે છે
થોડુંક નાનું છે, પણ જાયન્ટ વેલ જે હતું એ તો ખૂબ જ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. આ જે સ્થળ હતું નોઇઝ એટલે કેવું હોય, ખૂબ જ અવાજથી ભરેલું હતું. દેર વેર મેની લાઉડસ્પીકર પ્લેઇંગ ફિલ્મ સોંગ. તમને બધા ખબર છે કે આપણે કંઈક બી પ્રસંગો પર ક્યાંક હોય તો આપણે પહેલાં સ્પીકરો તો ચાલુ હોય હોય ને હોય, તો અહીંયા પણ એ જ રીતે સ્પીકરો ખૂબ મોટા મોટા અવાજથી વાગતા હતા. દેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વેલ. થોડા ઘણા બાળકો જે હતા એ જાયન્ટ વેલ યાને કે ચકડોળમાં એ પણ બેઠેલા હતા. દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. તેઓ જેમ જેમ દૂર ઉપર જેલ આપણને કંઈક થાય એવું ફિલિંગ આવતી હોય છે ખબર ને, તે જ્યારે ઉપર જાય અથવા તો ચકડોળ નીચે આવે ત્યારે બૂમો પાડતા હોય છે. વી સો અ જગલર. જગલર એટલે કે જાદુગર. અમે જાદુગરને પણ જોયું. હી વોઝ પ્લેઇંગ વિથ ફાઈવ બોલ્સ, વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. એ શું કહો, પાંચ બોલ સાથે એક દડવામાં મામા ઉછાળીને એક સાથે પાંચ દડાની સાથે એ રમતો. ઇટ વોઝ વન્ડરફુલ. આ ખૂબ જ અદ્ભુત હતું. ઓકે, આગળનો જે ટ્રેડ ફેર વિશેની જે વાત જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે, જય સ્વામિનારાયણ.